ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ સાત પ્રકરણ વીસ આધોઈના લાધાજી કચ્છમાં આધોઈ નામનું ગામ છે તે ગામના જમીનદાર દરબાર લાધાજી હતા તેમને ચાર પુત્રો હતા કલ્યાણસિંહ ઇન્દુજી કહેતા અદુજી રામસિંહ અને રાયધણજી લાધાજીનો આ પરિવાર પહેલા ધમડકામાં રહેતો તે વખતે રાજસ્થાનના ખાણ ગામથી પિંગળ ભણવા ધમડકા આવેલા કવિ લાડુદાનજીને લાધાજીએ ધમડકામાં પોતાને ઘરે રાખ્યા હતા અને તેમની સારી મદદ કરી હતી થોડા વર્ષો પછી રાજકીય કનડગતને લીધે લાધાજી અને તેમનો સમગ્ર પરિવાર આધોઈ રહેવા ગયો મહમ્મદનું આપખુદીપણું મરી મિટાવવા ભુજના રાજા ભારમલજીએ ધમડકાના રાજા ગજાજીની મદદ માગી ગજાજીએ છૂપી રીતે ફતેમ્મદને મારી નાખવા કાવતરું કર્યું પરંતુ તેમાં પોતે જ પકડાઈ ગયા ફતેમ્મદે ગજાજીનો શિરચ્છેદ કર્યો તેનું વેર વાળવા ગજાજીના ભાયાતોએ હિલચાલ કરી તેથી ફતેમ્મદે ધમડકા પર ચોવીસ તોપો ચલાવી તેને ધમરોળી નાખ્યું ધમડકાનો ગઢ તૂટ્યો ઇતિહાસ કહે છે ભુજમાં જમાદાર ફતે મહમદની જો હુકમી નાના નાના રજવાડાઓને ત્રાસ આપતી હતી જમાદાર ફતેહ મામદે ગરાસિયાઓના મિયાણાઓના તથા ધર્મસ્થાનોને અપાયેલા ગામો ઉપર વેરો નાખ્યો તેથી ગરાસિયા ગુસ્સે થયા ધમડકા તાલુકો અંજારનો ગરાસિયો ફતેહ મામદની હવેલીમાં ઘૂસી ગયો ને એણે જમાદાર પર તલવારનો ઘા કર્યો પણ એ બચી ગયો પછી તેણે ધમડકા અને ચોબારી તાલુકો ભચાઉ ગામ ખાલસા કર્યા જે ગરાસિયા સામે થયા તેને ભારે સજા કરી ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ મરાઠાકાળ પૃષ્ઠ એકસો ઓગણ સિત્તેર એકસો સિત્તેર આથી લાધાજી તથા તેમના ભાઈ જેમલજી સમગ્ર પરિવાર સાથે ધમડકા છોડીને મોરબીના રાજા જીઓજી પાસે ગયા મોરબીની ગાદી પર ઈસવીસન સત્તરસો નેવું સુધી હમીરજી હતો તે મરણ પામતા તેનો ભાઈ જીઓજી ગાદીએ આવ્યો તે અઢારસો ઓગણત્રીસ સુધી રહ્યો ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ મરાઠાકાળ પૃષ્ઠ એકસો એકતાલીસ કારણ કે જીઓજી લાધાજીના સાઢુભાઈ થતા હતા જીઓજીએ મોરબી તાબાના આધુઈ ગામમાં જમીન આપી આ પરિવારને વસાવ્યો હતો શ્રીહરી એકવાર ધમડકા પધાર્યા પછી આ પરિવાર આધોઈ જઈને વસી ગયો હતો કલ્યાણસિંહ નાની ઉંમરે ધામમાં ગયા તેમના પત્ની કરણીબા શ્રીહરીમાં અત્યંત પ્રીતિવાળા હતા તેઓ નાની ઉંમરે વિધવા થયા છતાં વૈધવ્યનું દુઃખ તેમને સ્પર્શી શક્યું નહીં કારણ કે શ્રીહરિએ કૃપા કરીને તેમને નિરાવરણ દ્રષ્ટિ આપી હતી સંવત અઢારસો ચોસઠમાં શ્રીહરિ ભાદરામાં એક માસ રહીને કચ્છમાં આધોઈ પધાર્યા લાધાજીના દરબારમાં ઉતર્યા એકવાર શ્રીહરિને માળા ફેરવતા જોઈ લાધાજીએ પૂછ્યું મહારાજ અમે તો તમારા ભક્ત છીએ અને તમે ભગવાન છો તેથી અમે તો તમારી માળા ફેરવીએ છીએ પણ તમે કોની માળા ફેરવો છો શ્રીહરિ આ સાંભળી હસ્યા તેમણે કહ્યું દરબાર અમે અમારા ભક્તની માળા ફેરવીએ છીએ ભક્ત જેમ ભગવાનને ભૂલતા નથી તેમ અમે પણ અમારા ભક્તોને ભૂલતા નથી માળા ફેરવતા હતા માવ પૂછ્યું લાધાજીએ ધરી ભાવ અમે કરીએ તમારું ભજન તમે કેને ભજો છો જીવન સુણી બોલ્યા શ્રીજી સાક્ષાત લાધાભાઈ સુણો વાત મારા ભક્ત મને ભજે જેમ ભજું હું પણ ભક્તને તેમ શ્રી શ્રીહરિલીલામૃત છ એકવીસ બાવીસ ત્રેવીસ લાધાજીને શ્રીહરિનો મહિમા સમજાયો આ ગામમાં એક કબીરપંથી જ્ઞાની રહેતો હતો તેને પોતાના જ્ઞાનનો બહુ જ ગર્વ હતો તેણે ભલભલા પંડિતો અને સાક્ષરોને વાદવિવાદમાં પછાડેલા સ્વામિનારાયણ અહીં આવ્યા છે અને લાધાજીના દરબારમાં ઉતર્યા છે એ જાણી તેના આનંદનો પાર ન રહ્યો તેણે સ્વામિનારાયણનો મહિમા સાંભળ્યો ત્યારથી તેણે પોતાના મનમાં નક્કી કર્યું હતું કે તત્વચર્ચામાં સ્વામિનારાયણને હરાવવા આજે એ અવસર પણ સામે ચાલીને આવી પહોંચ્યો અધીરા બનેલા કબીરપંથીએ શ્રીહરિને અમુક પ્રશ્નો એક સામટા પૂછી નાખ્યા એમના સઘળા પ્રશ્નોનો એક જ વાક્યમાં ઉત્તર આપીને શ્રીહરિએ એમનો મદ ઉતારી નાખ્યો તેણે પોતાનો મત છોડી શ્રીહરિનું શરણું સ્વીકાર્યું અને સત્સંગી થઈ ગયો શ્રીહરિ અધોઈમાં રોકાયા ત્યાં સુધી લાધાજીના ત્રણેય દીકરાઓ અદોજી રાયધણજી અને રામસંગજીએ શ્રીહરિ અને સંતોની ખૂબ સેવા કરી ત્રણેય ભાઈઓ સંપીને રહેતા તેથી શ્રીહરી તેમના ઉપર ખૂબ પ્રસન્ન થતા ત્રણેય ભાઈઓને સંબોધીને નિત્ય કથા કરતા એક દિવસ શ્રીહરિએ ત્રણેયને સંબોધીને પૂછ્યું તમો ત્રણેય ભાઈઓમાંથી સૌથી બળવાન કોણ છે તે અમારે જાણવું છે અદોજીએ કહ્યું મહારાજ રાયધણજી સૌથી બળિયા છે કારણ કે એક વખત નારિયેળ ભાંગવાની હરીફાઈમાં એમણે સૌની નવાઈ વચ્ચે એક સાથે આઠ નાળીએ ફોડીને પોતાની આગવી તાકાતનો પરચો આપ્યો હતો દોરડાની ચોવીસ રાશ ઢીંચણે બાંધીને ટુકડે ટુકડા કરી નાખવામાં એમણે વિક્રમ સ્થાપ્યો છે અને જો ખરા રૂપમાં આવે તો સોપારીને ચપટીમાં રાખીને સૂડીની માફક ચૂરો કરી નાખે અને એકલા હાથે જંગલી ચિત્તાને જડબાથી ચીરીને મોતને ઘાટ ઉતારી દે શ્રીહરિએ રાયધણજીના બળના ભારે વખાણ સાંભળી પોતાનું કાંડું પકડવા રાયધણજીને આજ્ઞા કરી રાયધણજીએ પોતાનું સઘળું બળ એકઠું કરીને શ્રીહરિના કાંડા પર મેલ્યું શ્રીહરિના મોંમાંથી ઊંકારો તો ઠીક પણ ચહેરા પર એક એક રચલી પણ ન ફરકી શ્રીહરિએ સહેજ પણ ઝાટકો માર્યા વગર પોતાના કાંડાને રાયધણજીની જબરી પકડમાંથી છોડાવી દીધું અને જાણે કંઈ જ બન્યું નથી એમ મંદ મંદ હાસ્ય રેલાવતા એમણે ડાબા હાથે રાયધણજીના કાંડાને ભીંસ દીધી શ્રી હરિની એક જ ભીંસમાં રાયધણજી શિયાવિયા થઈ ગયા એમના પર જાણે હજારો મણનો ભાર પડ્યો હોય તેમ તેઓ હચમચી ગયા અને કંઈ પણ બોલવા માટે લાચાર બન્યા તેમણે હતું તેટલું જોર વાપરીને પોતાનું કાંડું છોડાવવાનો પ્રયત્ન આદર્યો પણ શ્રીહરિની પકડમાંથી કાંડું છોડાવી શક્યા નહીં રાયધણજીના ગરીબડા મુખ પર દયા લાવીને શ્રીહરિએ એમના કાંડાને છોડી દીધું ત્યારે ઘણી વાર સુધી હેઠા બેસીને શ્વાસ લઈને હાથના કાંડાને તેઓ પંપાળતા રહ્યા લાધાજી અને તેના પરિવારજનો શ્રીહરિની આ અદ્ભુત શક્તિ જોઈને અંજાઈ ગયા અને ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય કર્યો લાધાજી જીજીબાઈમાં કરણીબા અને લાધાજીના ત્રણેય દીકરાઓએ શ્રીહરિની વિધિસર પૂજા કરી મહિલા વર્ગમાં બે મહિલાઓને શ્રીહરિના ભગવાનપણામાં સંશય રહી ગયો હતો તેથી એમણે શ્રીહરિ સમક્ષ તાંસલી ભરીને દૂધની જગ્યાએ ભેંસનું ભારે ઘી ધર્યું અને શ્રીહરિ જો એક જ ઘૂંટમાં એ પી જાય તો સાચા ભગવાન ગણાય નારીઓના સંકલ્પને અનુસરીને શ્રીહરિએ ઘી ભરેલી તાંસળી હાથમાં લીધી અને મોં માંડીને એક ઘૂંટમાં પી ગયા ખાલી તાંસળીમાં તે બાઈઓએ નજર નાખી તો ઘીનો અંશ પણ ન દેખાય વાસણમાં આંગળી ઘસી જોઈ તો ચિકાશ પણ નહીં શ્રીહરિના ચહેરા પર કોઈ જ રેખા નહીં પાણીનો કળશ પીએ તેમ ઘી ઘોળીને પી ગયા છતાંય કોઈ જ રંજ નહીં આ ગરાસણીઓનો સંશય પળવારમાં ટળી ગયો ભગવાનની આવી પરીક્ષા લેવા માટે એમના અંતઃકરણને બહુ અફસોસ થયો તેમણે કહ્યું હે ભગવાન અમને માફ કરજો તમે સાક્ષાત પરમાત્મા છો અમે અપરાધી તમને ઓળખવામાં ભૂલ્યા એમ કહી બાઈઓએ પોતાના સાસુ જીજીબાઈમાને આગળ રાખી સાચા હૃદયથી શ્રીહરિની આરતી ઉતારીને પૂજા કરી આ પ્રસંગ પછી સૌ શ્રીહરિના અનન્ય ભક્ત બન્યા અને શ્રીહરિની પગે સેવા કરવા લાગ્યા એક દિવસ જીજીબાઈમાએ શ્રીહરિને એકાંતમાં પોતાના અંતરની પ્રાર્થના રજૂ કરી મહારાજ અમે ધણી ધણિયાણી હવે ઘરડા થયા ત્રણેય દીકરાઓ જુવાન છે બધા પરણાવી દીધા છે સૌ ભગવાન ભજવામાં સારા છે તમારી સેવામાં પણ નિપુણ છે ચારેય વહુઓ પણ ધાર્મિક વિચારની છે પણ વ્યવહારમાં ભાઈઓ ભાઈઓ વચ્ચે થોડી તડ પડી છે માટે તેઓ સૌને જુદા થવાનો વિચાર છે દીકરાઓ એમના પિતાજીની ઉંમર થઈ હોવા છતાં એમની પૂરતી મર્યાદા પણ રાખતા નથી જેથી માહોમાહી વઢી મરવાનું થશે તે માટે મહારાજ મારી આપની આગળ નમ્ર વિનંતી છે કે આપ અહીં છો ત્યાં સુધીમાં એમને માલ મિલકત બધી વેચી આપો તો સારું આ સાંભળી શ્રીહરિએ તત્કાળ લાધાજી દરબારને બોલાવ્યા એમની ઈચ્છા જાણી અને પછી જીજીબાઈમાંએ કરેલી વિનંતીની વાત કરી આથી લાધાજી ખૂબ રાજી થયા અને શ્રીહરિને વહેલી તકે ભાગલા કરી આપવા વિનંતી કરી શ્રીહરિએ તે જ વખતે ત્રણેય ભાઈઓને પોતાની પાસે બોલાવ્યા અને વાતની માંડણી કરતા કહ્યું આજે તો તમે ત્રણેય ભાઈઓ સંપીને રહો છો માતાપિતાની સારી સેવા કરો છો ભક્તિ કરો છો સત્સંગ રાખો છો નિયમ ધર્મ પાળો છો પરંતુ માતાપિતા હવે ઘરડા થયા છે તે ન હોય ત્યારે કોઈ અંદર ઝઘડો નહીં એવું અમારે કરવું છે ત્રણેય ભાઈઓએ શ્રીહરિના વચનને માથે ચડાવી ચરણ સ્પર્શ કર્યો રાયધણજી કહે મહારાજ આપ જેમ કહેશો તેમ કરીશું અમારે આપને રાજી કરવા છે શ્રીહરિ કહે આજે અમારે જ તમારી સંપત્તિની વહેંચણી કરવી છે તમે બધા સંમત છો ને ત્રણેય ભાઈઓએ હાથ જોડી શ્રીહરિને સંમતિ આપી અને કહ્યું મહારાજ તમે વહેંચશો તેમાં તો અમારું રૂડું જ હશે આમ ત્રણેય ભાઈઓ શ્રીહરીના ચુકાદાને મંજૂર થયા પછી શ્રીહરિએ લાધાજી અને જીજીબાઈમાં અને કરણીબાને તેડાવ્યા અને વહેંચણીનો પ્રસ્તાવ મૂક્યો તે બંને રાજી થયા શ્રીહરિએ તેમને પણ આ ત્રણેય દીકરાઓ સાથે બેસાડ્યા પછી શ્રીહરિ પોતે જ પૂછી પૂછીને લાધાજીની બધી જ સંપત્તિની નોંધ કાગળમાં ટપકાવવા લાગ્યા જેમાં ખેતર વાડી કૂવા મકાનો ગાયો ગાયોભેંસો અનાજ સોના ચાંદીના દાગીના વસ્ત્રો રોકડ રકમ વગેરેની સુપેરે નોંધ કરી પછી તે નોંધ શ્રીહરિએ ત્રણેય ભાઈઓને વંચાવી પછી તેમની ધર્મપત્નીઓને પણ વંચાવી એમ કે કંઈ બાકી રહી જતું નથી ને સૌએ સમૂહમાં જ કહ્યું મહારાજ બધું જ લખાઈ ગયું છે પછી શ્રીહરી સ્થાવર સંપત્તિના ચાર ભાગ કરવા લાગ્યા જેમાં કિંમત પ્રમાણે ચાર ભાગ કર્યા શ્રીહરિએ મકાન રોકડ રકમ અને ઘરેણાં વસ્ત્રોના સરખા હિસ્સા કર્યા પણ જે વાડી ખેતરનો ગ્રાસ હતો એ ભેળામાં રાખ્યો આમ કરવામાં લગભગ રાતના બાર વાગી ગયા પછી શ્રીહરિએ કર્ણીબા સહિત ચાર ચિઠ્ઠીઓ બનાવી અને ચારેયના નામ લખ્યા અને જુદા જુદા હિસ્સામાં એ ચિઠ્ઠીઓ બંધ કરીને જાતે જ નાખી આમ સૌને સરખા ભાગ કરી આપ્યા આથી સૌ ભાઈઓ અને તેમની વહુઓ પણ બહુ રાજી થયા શ્રીહરિએ લાધાજી અને એમના ધર્મપત્ની જીજી સૌથી નાના દીકરાને ત્યાં રાખ્યા એમના ભરણપોષણ માટેનો ખર્ચનો ભાગ એ નાના દીકરાને આપ્યો આથી મા બાપ પણ પ્રસન્ન થયા કુટુંબમાં એકતા સચવાઈ ગઈ ખૂબ જ શાંતિથી વહેંચણી થઈ તે જાણીને સૌ કોઈ રાજી થયા શ્રીહરીએ પાડેલા આ ભાગલાથી કુટુંબમાં એકતા જળવાઈ ખેતીમાં હંમેશ કરતાં વધારે પેદાશ થતી જણાઈ અને ત્રણેય ભાઈઓ અને બહુઓમાં કદી પણ ઊંચા સાદે બોલવાનો અવસર જ ન આવ્યો શ્રીહરિની આ અકારણ કૃપાથી લાધાજી ગદગદ કંઠ થઈ ગયા તેમણે શ્રીહરિનો હાથ ઝાલી પોતાની આંખે અડાડ્યો માથે અડાડ્યો પછી શ્રીહરિની ક્ષમા માગતા કહ્યું મહારાજ મોડી રાત સુધી આપને જાગવાનું થયું છે તો તે માટે ક્ષમા કરજો એમ કહી હૃદયપૂર્વક શ્રીહરિનો આભાર માન્યો શ્રીહરિ કહે અમે અમારા ભક્તોમાં પારિવારિક એકતા થાય એના માટે રાત દિવસ જોતા નથી કેવળ સંપીને ભક્તિ કરો એ ઈચ્છીએ છીએ શ્રીહરિની આ વાણી લાધાજી અને તેમના પરિવારના અંતરને સ્પર્શી ગઈ શ્રીહરી મંદ મંદ હસતાં આરામમાં પધાર્યા વૃદ્ધ લાધાજીના અંતરમાં શ્રીહરી વસી ગયા હતા લાધાજી અને એમના ધર્મપત્ની આમ ભલે નાના દીકરાને ત્યાં રહેતા પણ એમને માટે દરેક દીકરાના ઘરમાં સારા માનપાન હતા લાધાજી જીવ્યા ત્યાં સુધી હાથમાં માળા લઈ શ્રીહરિના સ્મરણમાં રત રહેતા દીકરાઓ સંપીને રહેતા હોય તેઓ અંતરમાં ખૂબ આનંદિત થતા લાધાજીનો અંધકાર આવ્યો ત્રણેય દીકરાઓ તેમના પલંગની આજુબાજુ બેસી ગયા લાધાજીએ ત્રણેયને શ્રીહરિનો સત્સંગ સાટે રાખવા માટે ભલામણ કરી અને કહ્યું મહારાજે આપણા પરિવાર ઉપર ખૂબ મહેર કરી છે કચ્છમાં સૌપ્રથમ મહારાજ આપણે ત્યાં ધમડકા પધાર્યા હતા વળી નાની ઉંમરના વહુ કર્ણીબાને તો મહારાજે નિરાવરણ દ્રષ્ટિ આપી દીધી આપણે મહારાજનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે વળી આપણા આધોઈમાં મહારાજે લાલજી સુથારને દીક્ષા આપી હતી અને નિષ્કુળાનંદ નામ ધરાવ્યું હતું ત્રણેય દીકરાઓને થયું કે પિતાજી હવે મહારાજના સંસ્મરણોમાં ખોવાઈ ગયા છે આથી સૌને અંતરમાં સંતોષ થયો શ્રીહરિએ તેજ ક્ષણે દર્શન દીધા આખો ઓરડો તેજથી ભરાઈ ગયો શ્રીહરિ દિવ્ય વિમાનમાં લાધાજીના આત્માને બેસારી અક્ષરધામમાં વાજતે ગાજતે તેડી ગયા એમની અંતિમ ક્રિયા વખતે ત્રણેય ભાઈઓએ હળીમળીને સારા એવા પુણ્યદાન કર્યા શ્રી શ્રીહરિલાધાજીને તેડવા પધાર્યા તે દર્શન ઘણા લોકોને થયા હતા